નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મારું નામ રાઠોડ રાજેશકુમાર. આજે હું તમને ધોરણ 8 ગુજરાતીમાં છઠ્ઠું કાવ્ય ધૂળીએ માર્ગ નો અભ્યાસ કરાવીશ. તમે બધા ખૂબ જ શાંતિપૂર્વક આ વિડીયોને નિહાળશો એવી આશા રાખું છું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધૂળીએ માર્ગ. માર્ગ એટલે રસ્તો, ધૂળીએ એટલે સાદગીપૂર્વક જીવન, એકદમ સાદું જીવન જીવવું, સાદો રસ્તો અપનાવવો, એને ધૂળીએ માર્ગ કહે છે. આ કાવ્યના કવિ છે મકરંદ દવે. જન્મ 13/11/1922, મૃત્યુ 31/1/2005. મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મર્મી કવિ હતા. તેમના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમણે 1979નો રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. આ કાવ્યના કવિ છે મકરંદ દવે. ખૂબ ઊંચું નામ છે, રાજકોટના ગોંડલના વતની છે, મુંબઈમાં રહ્યા છે. એમના કાવ્યોમાં આધ્યાત્મિક ભાવ ખૂબ જ જોવા મળે છે અને એમણે 1979માં રણજીતરામ સુવર્ણચંદ્રક, બરાબર, જે ગુજરાતી સાહિત્યનો ઊંચો એવોર્ડ છે એ આપવામાં આવ્યો હતો. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સોમારભેર જીવવાનો સંસ્કાર આપી જાય એવું આ કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જુદો જ છે. બે માર્ગો છે, એક ધૂળીય માર્ગ એટલે કે સાદા સાત્વિક જીવનનો માર્ગ, અને બીજો માર્ગ સોનાનો એટલે કે ધન સંપત્તિની લાલસાવાળો. કવિ અહીં ધૂળીય માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે, બરાબર. તો કાવ્યમાં કવિ કહે છે બે રસ્તા છે મનુષ્ય પાસે, એક ધૂળીય માર્ગ સાદું સિમ્પલ જીવન જીવવાનું, અને બીજું છે સોનું, ધનની લાલચ, પૈસાની લાલચમાં જીવી ખાવું, એની વાત કરે છે. સરસ મજાનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે વિગતે માહિતી મેળવીશું. સૌ પ્રથમ હું કાવ્યનું ગાન કરું છું, તમે બધા ખૂબ જ શાંતિથી સાંભળશો. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મન રે ભોળા આપના જુદા આંખ, કા ભૂલી જા મન રે ભોળા આપના જુદા આંખ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ, એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, ધૂળીએ માર્ગ કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. ખુલ્લા ખેતર અળખે પડખે માથે નીલું આબ,
ખુલ્લા ખેતર અળખે પડખે માથે નીલો આમ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હે, સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતું હે, દોડિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. માનવી ભાડી અમથું અમથું આપનું ફોરેવા, માનવી ભાડી અમથું અમથું આપનું ફોરેવાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ, નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ માર્ગ ચાલ, ધૂળીએ માર્ગ ચાલ, ધૂળીએ માર્ગ ચાલ. ગુલાલ અને ગુજારમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કાવ્યનું ગાન મેં કર્યું, તમે ખૂબ જ શાંતિથી સાંભળ્યું હશે, મજા પણ આવી હશે. તમારે પણ કાવ્ય આ રીતે ગાવાનો પ્રયત્ન કરવાનો છે અને કાવ્ય તૈયાર કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની વિગતવાર સમજૂતી મેળવીશું. જોઈએ, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાત, કોણ કહે છે કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક. બરાબર, અહીંયા કવિ કહે છે મકરંદ દવે કે કોણે કીધું આપણે ગરીબ છીએ, કોણ કહે છે આપણે ગરીબ છીએ અને કોણ કહે છે આપણે રાંક. ગરીબ એટલે નિર્ધન, પૈસા વગરના, રાંક એટલે બન નિર્ધન, પૈસા વગરના. આ દુનિયામાં કોણ કહે છે કે આપણે ગરીબ છીએ. કા ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક, એ ભોળા મન તું ભૂલી જા આપણા જુદા આંક. આપણી સમજણ શક્તિ, આપણો જે વ્યવહાર છે, આપણી જે બુદ્ધિ છે, આપણને જે શરીર આપ્યું છે ભગવાને એ ખૂબ જ કિંમતી છે. કોણ કહે છે આપણે ગરીબ છીએ, કોણ કહે છે આપણી પાસે પૈસા નથી. બરાબર, જે પણ કહેતો હોય એ તદ્દન ખોટું છે. કવિ અહીંયા કહે છે કે આપણે પોતે પોતાની જાતને ગરીબ ગણવાની નથી, લાચાર બનાવવાની નથી. બધા જેટલા લોકોની મનની શક્તિ અલગ અલગ હોય છે, વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે. તુંડે તુંડે મતિભિન્નાહા, વ્યક્તિએ વ્યક્તિએ વિચારો અલગ હોય છે. બરાબર, કોઈ પૈસાને મહત્ત્વ આપતું હોય છે તો કોઈ ભક્તિને મહત્ત્વ આપતું હોય છે, કોઈ રૂપને મહત્ત્વ આપતું હોય છે તો કોઈ માણસને મહત્ત્વ આપતું હોય છે, કોઈ સંબંધને મહત્ત્વ આપતું હોય છે. દરેક વ્યક્તિની સમજ શક્તિ અલગ અલગ હોય છે, દરેકની બુદ્ધિ અલગ અલગ રહેતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ આગળ. થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ. કવિ અહીંયા કહે છે થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, આપણી પાસે થોડાક સિક્કા નથી, થોડાક પૈસા નથી. એટલે કહેવાનો મતલબ અહીંયા કે આપણી પાસે પૈસા નથી તો શું થયું, આપણી પાસે ધન સંપત્તિ નથી તો શું થયું, એમાં તો શું બગડી ગયું અને એમાં શું ખોટ છે. એમાં કંઈ નિરાશ થવાની જરૂર નથી, મારી પાસે પૈસા નથી હું શું કરીશ, આમ કરીશ તેમ કરીશ. બરાબર, તો કંઈ નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. ભલે આપણી પાસે પૈસા નથી પણ આપણે એટલું સાદું જીવન જીવવા માટે તૈયાર છીએ, આપણી જેટલી જરૂરિયાત છે એટલું જ આપણે પોતાની પાસે રાખીએ, જેટલું જીવન ચાલે એટલી જ વસ્તુ આપણે આપણી પાસે રાખીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. કવિ અહીંયા કહે છે ઉપરવાળી બેંક, ઉપરવાળી બેંક એટલે ભગવાન, ઈશ્વર, બરાબર, પ્રભુ. ઉપર બેઠા છે આપણી માલમમાલ, આપણી ધનવાન બેંક તો ઉપર બેઠી છે, આપણને જોવાવાળો તો ઉપર આકાશમાં બેઠો છે, ભગવાન ઉપર બેઠો છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણને માલમમાલ કરવા માટે તો ઉપરવાળો બેઠો છે. આજનું ખાવાનું આજ આપે ને કાલની વાતો કાલ, આજનું ખાવાનું એ આજે આપે છે. ભગવાન કોઈને ભૂખ્યો નથી સુવાડતો. કીડીને કણ જોઈએ તો હાથીને મન જોઈએ. દરેકે દરેક વ્યક્તિને
ભગવાન રાત્રે જમાડીને સુવાડે છે, ક્યાંથી ને ક્યાંથી એ આવક અપાવે છે, ક્યાંથી ને ક્યાંથી એને ભોજન અપાવે છે. તો ઉપરવાળાને ઘણી ચિંતા છે, એને જન્મ આપ્યો છે આપણને, તો જીવન જીવવાનો રસ્તો પણ એ જ બતાવે છે. તો કવિ અહીંયા કહે છે મકરંદ દવે કે ઉપરવાળી બેંક બેઠી છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે ફક્ત આપણું કામ કરવાનું છે. આજેનું ખાવાનું એ આજે આપશે, કાલની વાતો કાલ, કાલની ચિંતા ના કરો. બરાબર, લોકો કાલની લાઈમાં કાલે શું કરીશું, આમ કરીશું, તેમ કરીશું, ભવિષ્યમાં શું કરીશું એની ચિંતા લઈને ફરતા હોય છે, પૈસા ભેગા કરવા માટે આંધળી દોટ મૂકતા હોય છે. મારું મારું મારું, મારા બાળકોનું, પેઢીનું, એ બધા માટે હાઈલાઈ કરતા હોય છે. બસ એમનું જીવન એમાં જ નીકળી જતું હોય છે, સાદગી જીવન જીવવાની એમને ખબર પડતી નથી. તો કવિ કહે છે અહીંયા કે ભગવાન બેઠા છે, એ જરૂર આપણને ખાવાનું આપશે, કાલની ચિંતા છોડી દઈએ. આગળ, ધૂળીએ મારે કંઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. ધૂળીએ મારા કંઈક મળે, આ સાદું જીવન જીવતા જીવતા, બરાબર, સાદગીનું જીવન જીવતા જીવતા જો કંઈક આપણા જેવો સાથ મળી જાય, આપણા જેવો સાથી બીજો વ્યક્તિ મળી જાય, બરાબર, સુખ દુઃખની વાતો કરીએ, ભેગા મળીને વાતો કરીએ, સહકારથી રહીએ, પ્રેમથી રહીએ, બાથમાં ભીડી બાથ, બરાબર, ગળે મળીને એ કામ કરીએ, બરાબર, એકબીજાના સહકારથી કામ કરીએ, કોઈ પણ ધર્મ ધર્મ જાતિ વગર કામ કરીએ, બધા ભેગા મળીને કામ કરીએ તો કામ ચોક્કસ સફળ થાય છે. તો આ સાદું જીવન જીવવામાં જો કોઈનો સાથ મળી જાય, બરાબર, સુખ દુઃખની વાતો એની સાથે કરીએ આપણે, સાદું જીવન, તું દુઃખી છે શું છે, કોઈના પ્રશ્નો જાણીએ આપણે, કોઈની તકલીફને સમજીએ, બરાબર, અને મિત્રતા નિભાવીએ, એ જ સાચું જીવન છે. આગળ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ. અહીંયા ખેડૂતની વાત કરી છે, ખુલ્લા ખેતર અડખે પડખે, આજુબાજુ, અડખે પડખે એટલે આજુબાજુ ખુલ્લા ખેતર જોવા મળે છે, સરસ મજાનો એમાં પાક તૈયાર થયો છે, અને માથે એટલે કે આકાશમાં ઊંચું નીલું આભ, બરાબર, બ્લુ કલરનું, નીલા રંગનું આપણને આકાશ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. વચ્ચે સરસ મજાનું ગામડું, ગામનું નિરીક્ષણ કરવા તમે ગયા હોય, બરાબર, ગામનું જીવન એ શહેરી જીવન કરતાં ખૂબ જ રમણીય હોય છે, ખૂબ જ અલગ હોય છે. શુદ્ધ હવા મળે ત્યાં, શાંત વાતાવરણ હોય, બરાબર, ખેતરમાં જમવાની પણ કંઈક અલગ મજા આવે, ખેતરમાં રહેવાની પણ કંઈક અલગ મજા આવે. તો આજુબાજુ ખુલ્લા ખેતર જોવા મળે છે, અને આકાશમાં સરસ મજાનું આભ હોય, અને વચ્ચે આ ખેતરોની વચ્ચે એક નાનકડું ગામડું તમને જોવા મળે, તો એ દ્રશ્ય કેટલું રમણીય, બરાબર, કેટલું જોવાલાયક, કેટલું રમણીય અને કેટલું સુંદર હોય એની કલ્પના પણ આપણે કરી શકતા નથી. આવું સાદું જીવન જીવવાની મજા, એ ઉઠીને સીધા નોકરી, નોકરીથી ઘરે, ઘરેથી નોકરી કરવામાં મજા નથી, પણ આવું સાત્વિક જીવન, સાદું જીવન જીવવાની મજા કંઈક અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. અહીંયા કવિ કહે છે સોનાની તો સાંકડી ગલી, સોનું કિંમતી ધાતુ છે, અહીંયા કવિ કહેવા સોનાની સાંકડી ગલી, પૈસા મેળવવાનો માર્ગ એકદમ સાંકડો છે, ગમે ત્યાંથી પૈસા તો આપણે મેળવી શકીએ છીએ. હેતુ ગણતું હેત, હેત, બરાબર, હેતુ ગણતું હેત, અહીંયા સ્વાર્થ માટે લોકો હેત એકબીજા માટે જોડાયેલા રહે છે, પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એકબીજા સાથે સંબંધ રાખતા હોય છે. તો પૈસાનો સંબંધ એવો હોય છે, બરાબર, કે જેની પૈસો વધારે હોય એના મિત્રો પણ વધારે હોય, અને જે ગરીબ હોય એના મિત્રો ઓછા હોય, આવું આપણે સમાજમાં ઘણીવાર જોતા હોઈએ છીએ. દોઢિયા માટે દોડતા જોને જીવતા પ્રેત, દોઢિયા પૈસા, દોઢિયા એ પૈસાના સંદર્ભ, પૈસા કમાવા માટે આંધળી દોટ મૂકે છે, પ્રેત માણસોની વાત કરી છે અહીંયા, પ્રેત ભૂત સાથે સરખાવ્યા છે, પૈસા માટે આંધળી દોટ મૂકે છે. બસ પૈસો પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ, એને પૈસા સિવાય કશું દેખાતું નથી, બરાબર, પૈસાની લાઈમાં, પૈસાની હોડમાં સંબંધોને ભૂલી જાય છે, સગાવાલાને ભૂલી જાય છે, મિત્રોને ભૂલી જાય છે, બરાબર, એની પાસે એને પોતાના માટે ટાઈમ નથી મળતો, પોતાનું જીવન કેવું છે એ જોવા માટે એને ટાઈમ નથી મળતો, પોતાના બાળકો માટે, પોતાની પત્ની માટે, પોતાના મા બાપ માટે ટાઈમ નથી મળતો, પૈસાની પાછળ એ આંધળી દોટ મૂકતા હોય છે. તો એવું જીવન કશા કામનું નથી. અહીંયા સાત્વિક જીવન, સાદું જીવન જીવવામાં જેવી મજા છે એવી મજા આપણને ક્યાંય જોવા નથી મળતી. વિદ્યાર્થી મિત્રો,
આગળ જોઈએ, માનવી ભાણી અમથું અમથું આપનું ફોરેવાલ, નોટને સિક્કા નાથ નદીમાં ધૂળીએ મારગ ચાલ. અહીંયા કવિ કહે છે માનવી ભાળી અમથું અમથું, માનવીને જોઈને આપણને અમથું અમથું એમ જ ફોર વાલ, નાનું બાળક જોઈને આપણને કેવું વાલ જન્મતું હોય છે, તો માનવીને જોઈને વાલ ઉપજે, એના પ્રત્યે પ્રેમ જાગે, એના પ્રત્યે સ્નેહ જાગે, એના પ્રત્યે લાગણી જાગે, એવું જીવન આપણું હોવું જોઈએ. બરાબર, એને જોઈને આપણને જલન ના થાય, ઈર્ષ્યા ના થવી જોઈએ. માણસને જોઈને સુખી થવો જોઈએ, ખુશ થવો જોઈએ, તો એને સાદું જીવન કહેવાય. બધા સાથે હળીમળીને રહે, પ્રેમથી રહે, એવો માણસ સાદું જીવન જીવવામાં શ્રેષ્ઠ છે. નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક ચાલ. કવિ અહીંયા કહે છે કે જે પૈસા છે, સિક્કા છે, ધનની લાલચ છે, તું નદીમાં ફેંકી દે. અહીંયા કહેવાનો મતલબ, જે પણ તારી લાલચ છે એ લાલચને તું સાઈડ પર મૂકીને સાદું જીવન જીવ, પોતાના માટે જીવ, પોતાના કુટુંબ માટે જીવ, દેશ માટે જીવ. બરાબર, તો કવિ અહીંયા કહે છે કે ધૂળીએ માર્ગ ચાલ, સાદું જીવન. બરાબર, સાત્વિક માર્ગ, સાચો રસ્તો, સજ્જનનો રસ્તો, સાધુનો રસ્તો અપનાવવા માટે કવિ મકરંદ દવે અહીંયા આપણે બધાને કહે છે કે આવું સરસ મજાનું જીવન મળ્યું છે. મનુષ્ય જીવન એ અનમોલ છે. 84 લાખ યોનિમાં એકવાર આવો અવતાર મળતો હોય છે, તો શા માટે હાય હાય કરવી, પૈસા પાછળ દોટ મૂકવી? તો પૈસાને નદીમાં ના, પૈસા જરૂરી છે, ના નથી, પરંતુ એની પાછળ આંધળી દોટ મૂકવી એ ખરાબ વસ્તુ છે. લાલચ બુરી બલા હે, હંમેશા લાલચ કરવી એ સારી બાબત નથી. પૈસા આપો, બીજાને જરૂરિયાતમંદોને આપો, ત્યારે એની સાચી કિંમત થતી હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કવિ અહીંયા કહે છે કે સાદું જીવન જીવવું એ મનુષ્ય માટે શ્રેષ્ઠ છે. સિક્કા નથી તો શું થઈ ગયું? ભગવાન બેઠો છે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે, ઉપરવાળી બેંક છે. બરાબર, સરસ મજાના ખેતર છે, સરસ મજાનો પાક તૈયાર થાય છે, ગામડાનું વર્ણન સરસ મજાનું હોય છે. બરાબર, પૈસાની પાછળ આંધળી દોટ મૂકવી એ ખરાબ વસ્તુ છે. તો કવિ અહીંયા કહે છે બે રસ્તામાંથી આ ધૂળીએ મારે ચાલવાનો રસ્તો કવિ વધારે પસંદ કરે છે, અને બધા જ આપણે પણ આ ધૂળીએ માર્ગ ચાલીએ એવી આશા કવિ આપણી પાસે રાખે છે. આપણે આપણા મા બાપને પણ સમજાવી શકીએ, મમ્મી પપ્પાને પણ સમજાવી શકીએ કે પપ્પા જ, બરાબર, અમને ટાઈમ આપો, કુટુંબને ટાઈમ આપો, સાદું જીવન જીવો, સિમ્પલ જીવન. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કાવ્યમાં તમને સમજ પડી હશે શબ્દ સમજૂતી, આપણા જુદા જિંદગી અગેની આપણી સમજ, ઉપરવાળું પરમેશ્વર, બાથમાં ભીડી બાથ પ્રેમથી આલિંગન સાથે, દોઢ્યું દોઢ પૈસાનો સિક્કો, પ્રેત અવગત્યો જીવ, પૈસા પાછળ રગવાયેલા થયેલા લોકો, અમથું સ્વાર્થ વગરનું, ફોરવું મહેકવું, માનવી ભાળી અમથું અમથું ફોર. તો માણસને મળતા જ કોઈ સ્વાર્થ વગર સ્નેહથી ઉભરાવા લાગે એની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો કાવ્યમાં તમને ખબર ખૂબ જ સારી સમજ પડી હશે, ધ્યાનથી કાવ્ય ગાજો, કવિ પરિચયમાં ધ્યાન આપજો, કાવ્ય સમજને 2-3 વાર આ વિડીયોને જોશો, અને શબ્દ સમજૂતી તમારે તમારી નોટમાં લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. થેન્ક યુ.